हाय फ्रेंड्स, हेल्थ बस चैनल में तमारू फरी स्वागत छे। आज आप जोईशुं फंडामेंटल ऑफ नर्सिंग सीज पार्ट सिक्स के जे आवनारी IKDRC नॉर्सेट एग्जाम माटे बहुत ज उपयोगी क्वेश्चन छे। आ पहेला जो मारी चैनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करवानुं भूलशो नहीं, जेथी मने मोटिवेशन्स मळी रहे। चलो आजनो वीडियो आपणे शुरुआत करिए। फर्स्ट क्वेश्चन, द मेंटेनेंस ऑफ फ्लूड एंड इलेक्ट्रोलाइट बैलेंस इज मोर क्रिटिकल इन चिल्ड्रन देन इन एडल्ट बिकॉज। क्वेश्चन शू कहेवा मांगे छे के एडल्ट करता चिल्ड्रन में फ्लूड इलेक्ट्रोलाइट बैलेंस मेंटेन करवू क्रिटिकल होय छे, कारण के ए सेल्युलर मेटाबॉलिज्म इज लेस स्टेबल देन एडल्ट, के एडल्ट करता सेल्युलर मेटाबॉलिज्म बाळकों में ओछू जोवा मळे छे। बी, द प्रपोर्शन्स ऑफ वॉटर इन द बॉडी लेस देन इन एडल्ट, के एडल्ट करता बॉडीनु जो वॉटरनु प्रपोर्शन्स रेशियो है ओछो होय छे। सी, रिनल फंक्शन इज इमेच्योर इन चिल्ड्रन बिलो 4 ईयर, के 4 वर्षथी नाना बाळकोनी अंदर रिनल फंक्शन इमेच्योर होय छे એટલે કિડની મેચ્યોર થઈ હોતી નથી। डी, द एक्स्ट्रा सेल्युलर फ्लूड रिक्वायरमेंट पर यूनिट ऑफ बॉडी वेट इज ग्रेटर देन इन एडल्ट, એટલે કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લૂડ રિક્વાયરમેન્ટ એડલ્ટ કરતાં વધારે જોવા મળે છે। તો આની અંદર આપણો શું જવાબ આવશે કે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ફ્લૂડ મેન્ટેન કરવું ક્રિટિકલ કેમ હોય છે, કે 4 વર્ષથી નાના બાળકોની અંદર શું હોય છે કે રિનલ ફંક્શન્સ ઇમેચ્યોર હોય છે, એના પરિણામે એની અંદર ઇલેક્ટ્રોલાઇટ ફ્લૂડ બેલેન્સ મેન્ટેન કરવું બહુ જ ડિફિકલ્ટ હોય છે। ક્લિયર? ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જુઓ, સ્કિન ટાર્ગેટ ટેસ્ટ ઇઝ યુઝ ટુ અસેસ, કે નીચેનામાંથી સ્કિન ટાર્ગેટ ટેસ્ટ શાના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? એ હાઇડ્રેશન સ્ટેટસ, બી કોન્શિયસનેસ, સી લેવલ ઓફ પેન, ડી કોન્શિયસનેસ। તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે એ હાઇડ્રેશન સ્ટેટસને ચેક કરવા માટે આપણે સ્કિન ટાર્ગેટ ટેસ્ટ કરીએ છીએ। હવે જો ડિહાઇડ્રેશન્સના ક્લાસિકલ સાઇન પૂછે ને, તો ક્લાસિકલ સાઇન્સની અંદર શું આવે? એક તો સ્મોલ અમાઉન્ટ ઓફ યુરિન, થાય યુરિન થોડો જોવા મળે, પેશન્ટ્સની અંદર ડાર્ક કલર યુરિન પણ જોવા મળે, અને પેશન્ટના અંદર થર્સ્ટ જોવા મળે, બરાબર। તો થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ, વિચ ઇલેક્ટ્રોલાઇટ ઇઝ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લૂડ કેટાયન, નીચેનામાંથી કયો એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લૂડ કેટાયન છે? એ સોડિયમ, બી ક્લોરાઇડ, સી પોટેશિયમ્સ, કે ડી બાયકાર્બોનેટ। જો આ ટાઈપનો ક્વેશ્ચન પણ એક્ઝામમાં વારંવાર પૂછાય છે, પણ અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા પૂછ્યું છે એક્સ્ટ્રા સેલ્યુલર, બરાબર, બંને આવે, એક એક્સ્ટ્રા સેલ્યુલર અને બીજું ઇન્ટ્રા સેલ્યુલર। હું તમને સમજાવું, સમજી લેજો, તો એક્સ્ટ્રા સેલ્યુલર આવે એટલે સોડિયમ, બરાબર, એટલે એક્સ્ટ્રા સેલ્યુલરની અંદર શું હોય, સોડિયમ એક મોસ્ટ એબન્ડન્ટ કેટાયન છે, કોનો? એક્સ્ટ્રા સેલ્યુલરનો, જે 90% ભાગ ફ્લૂડનો કવર કરે છે। એ જ રીતે ઇન્ટ્રાસેલ્યુલરનું પૂછે ને, તો પોટેશિયમ આવશે, શું આવશે? પોટેશિયમ્સ, પણ પોટેશિયમ્સ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટાયન ઇન્ટ્રાસેલ્યુલર ફ્લૂડનો છે, કોનો? ઇન્ટ્રાસેલ્યુલર ફ્લૂડનો છે, એ 90% ભાગ કવર કરે છે। ક્લિયર? બંને ક્વેશ્ચન ક્લિયર થઈ જવો જોઈએ। આમાંથી એક ક્વેશ્ચન પૂછાય છે કે જ્યારે એક્સ્ટ્રાસેલ્યુલરનું પૂછે તો સોડિયમ, અને ઇન્ટ્રાસેલ્યુલરનું પૂછે તો પોટેશિયમ્સ આવશે, ક્લિયર? તો આની અંદર આપણો જવાબ આવશે એ સોડિયમ। ચલો આપણે આગળ જઈએ, ફોર્થ નંબરનો ક્વેશ્ચન, ટોલ ટેન્ટેડ ટી વેવ્સ એન્ડ વાઇડ QRS આર સીન, એટલે ટી વેવ અપ જોવા મળે, ટોલ જોવા મળે, અને QRS વાઇડ જોવા મળે, નીચેના કઈ કન્ડિશન્સમાં જોવા મળે છે? તો હાઇપરફોસ્ફેટેમિયા, હાઇપરકેલિમિયા, હાઇપોનેટ્રેમિયા, કે હાઇપર ગ્લાયસેમિયા। તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે આની અંદર આપણો જવાબ આવશે હાઇપરકેલિમિયાની અંદર ટોલ ટી વેવ અને QRS વાઇડ જોવા મળે છે, બરાબર। હવે બીજું તમને ખાસ સમજાવું કે બીજો કયો ક્વેશ્ચન પૂછે છે, એક તો હાઇપરકેલેમિયાનો આ પૂછે છે, પછી હાઇપોકેલ્સિમિયા વિશે ખાસ પૂછે છે, ECG ચેન્જીસ હાઇપોકેલ્સિમિયામાં શું જોવા મળે છે, આ ક્વેશ્ચન બી પૂછાય છે। આમાં યાદ રાખવાનું કે પ્રોલોંગ ST અને QT ઇન્ટરવલ, કયો? ST અને QT ઇન્ટરવલ હાઇપોકેલ્સિમિયાની અંદર જોવા મળે છે, અને એવું ને એવું આપણે યાદ રાખવાનું હાઇપરકેલ્સિમિયાની અંદર આ બધીનો ખાસ પૂછે છે। હાઇપરકેલ્સિમિયાની અંદર શું થાય કે ST સેગમેન્ટ શોર્ટ જોવા મળે, બંને અપોઝિટ જોવા મળે, એટલા માટે હું તમને સમજાવી રહ્યો છું કે હાઇપોકેલ્સિમિયાની અંદર શું થાય, ST સેગમેન્ટ પ્રોલોંગ જોવા મળે, કે જ્યારે હાઇપરકેલેમિયાની અંદર ST સેગમેન્ટ શોર્ટ જોવા મળે, અને ટી વેવ્સ વાઇડ કોની અંદર જોવા મળે, હાઇપરકેલ્સિમિયાની અંદર જોવા મળે છે, ક્લિયર? ઓકે, ચલો આપણે આગળ જોઈએ। 5 નંબરનો ક્વેશ્ચન, બ્લડ શુડ બી સ્ટોર એટ વિચ ટેમ્પરેચર, કે બ્લડને કેટલા ટેમ્પરેચરે સ્ટોર કરવું જોઈએ, 8226 સેલ્સિયસ, 8200 ફેરનહીટ, 8 રૂમ ટેમ્પરેચર, 8220 સેલ્સિયસ। તો આની અંદર આપણો શું જવાબ આવશે,
બ્લડના આપણે 2-6 સેલ્સિયસ ડિગ્રી આપણે સ્ટોર કરવાનું હોય છે, બરાબર. લગભગ બ્લડમાંથી એક ક્વેશ્ચન આવતો હોય છે, કાં તો એનું રિએક્શન પરથી આવતો હોય છે, કાં તો સ્ટોરેજ પરથી આવતો હોય છે, બરાબર. એ આપણે કવર બધા કરી લઈશું. એટલે 6 નંબરનો ક્વેશ્ચન, વેન એડમિનિસ્ટ્રેટિંગ બ્લડ ટુ પેશન્ટ્સ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ, કે જ્યારે આપણે પેશન્ટ્સને બ્લડ ચડાવતા હોઈએ ત્યારે શું નીચેનામાંથી શું મહત્ત્વનું હોય છે. સમજજો, આ ક્વેશ્ચન બહુ જ આઈએમપી છે. એ એડમિનિસ્ટર ઇચ યુનિટ વિધિન અ 6 અવર પીરિયડ, એટલે જે બ્લડનું યુનિટ 6 કલાકની અંદર પૂરું કરી દેવાનું. બી, યુઝ અ વોલ્યુમ કંટ્રોલ ઇન્ફ્યુઝન્સ પંપ ટુ એડમિનિસ્ટર ધ બ્લડ, બરાબર, ઇન્ફ્યુઝન પંપ વડે આપણે બ્લડ આપીશું. સી, રન ધ બ્લડ એટ સ્લોઅર રેટ ડ્યુરિંગ ધ ફર્સ્ટ 5-10 મિનિટ્સ, એટલે કે શરૂઆતની અંદર જે બ્લડ છે આપણે બહુ સ્લો રેટથી ચડાવીશું. ડી, ડ્રો બ્લડ સેમ્પલ ફ્રોમ ધ પેશન્ટ્સ ઇમિડિયેટલી આફ્ટર ઇચ યુનિટ ઇઝ ટ્રાન્સફ્યુઝ. હવે આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે રન ધ બ્લડ એટ સ્લોઅર રેટ ડ્યુરિંગ ધ ફર્સ્ટ 5-10 મિનિટ્સ. કેમ આ જવાબ આવશે? કારણ કે પહેલાં આપણે જ્યારે બ્લડ આપીએ ત્યારે 15 મિનિટ સુધી સ્લો આપવાનું છે. કેમ? કારણ કે શરૂઆતના 15 મિનિટ સુધીમાં હિમોલાઇટિક રિએક્શન્સ આવી જતું હોય છે પેશન્ટ્સની અંદર, એટલે આપણે કેરફુલી પહેલાં 15 મિનિટ લગભગ 50 ml પર અવર થી આપણે ચડાવતા હોઈએ છીએ, બરાબર. અને પહેલાં 15 મિનિટ બહુ સ્લોલી જવા દેવાનું છે કે જેથી આપણે લાઈફ થ્રેટિંગ કન્ડિશન્સથી પેશન્ટ્સને આપણે બચાવી શકીએ છીએ. ક્લિયર? 7 નંબરનો ક્વેશ્ચન, ધો ઓક્સિજન ટોક્સિસિટી ઇન પ્રીટર્મ બેબી ઇઝ કોઝ, કે નાના બાળકોમાં પ્રીટર્મ બેબીમાં ઓક્સિજન ટોક્સિસિટી થવાનું મુખ્ય કારણ કયું છે? નિયોનેટલ સેપ્સિસ, નિયોનેટલ હાઇપોગ્લાઇસેમિયા, સી રિટ્રોલેન્ટલ ફાઇબ્રોપ્લેસિયા, ડી રેસ્પિરેટરી ડિસ્ટ્રોસ સિન્ડ્રોમ્સ. આ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી એક્ઝામમાં પૂછાયેલો છે, બરાબર. એટલે આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે રિટ્રોલેન્ટર ફાઇબ્રોપ્લેસિયા. શું આવશે જવાબ? રિટ્રોલેન્ટર ફાઇબ્રોપ્લેસિયા. એટલે આની અંદર શું થઈ જાય કે જે રેટાઇનલ વેસલ્સ હોય ને એની અંદર પ્રીમેચ્યોરિટી જોવા મળે. કેમ કે હાઈ લેવલ તમે ઓક્સિજન આપી દો, વધારે પડતો બેબીને ઓક્સિજન થેરાપી તમે આપી દો, તો એના પરિણામે આ કન્ડિશન જોવા મળતી હોય છે, બરાબર. એટલે રેટાઇનલ વેસલ્સની અંદર શું જોવા મળે? બાયલેટરલ પ્રીમેચ્યોરિટી આની અંદર જોવા મળે છે. એને આપણે શું કહીએ છીએ? રિટ્રોલેન્ટલ ફાઇબ્રોપ્લેસિયા તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? 8 નંબરનો ક્વેશ્ચન, ધ પર્સન્ટેજ એન્ડ ધ ફ્લો ઓફ ઓક્સિજન ઇન અ રેડ કલર વેન્ચ્યુર માસ્ક. આ તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. દરેક એક્ઝામમાં લગભગ આનો ઓક્સિજન થેરાપીનો એક ક્વેશ્ચન આવે છે, બરાબર. એ 31% એન 6 લિટર પર મિનિટ, બે 35 એન 8 લિટર પર મિનિટ, સી 40% એન 10 લિટર પર મિનિટ, ડી 60% એન 15 લિટર પર મિનિટ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ આવશે સી 40% એન 10 લિટર પર મિનિટ. હજુ આની અંદર હું તમને સમજાવી દઉં, ખાસ કે આમાં પૂછે જ છે કે જુઓ, પહેલાં આપણે સમજી લઈએ કે બ્લુ કલર વેન્ચ્યુરી માસ્કનું બ્લુ કલર, વ્હાઇટ કલર, યલો કલર, રેડ કલર અને ગ્રીન કલર આટલા હોય છે, બરાબર. પછી બ્લુ કલરની અંદર આપણે શું કરવાનું? જુઓ અહીંયા 24 વધારતા જઈશું, 24, 28, 35, 40 અને 60, બરાબર. રેડમાં 40, મોસ્ટલી રેડનું જ પૂછે છે, ક્લિયર. એટલે રેડ અને ગ્રીનમાં 60. હવે અહીંયા શું કરશો? ઓટું ફૂલો અહીંયા 2, 4, 8, 10 અને 12, કેટલું હોય છે? 12, બરાબર. આ આટલું એનો ફ્લો રેટ હોય છે. હવે એને યાદ કરી રીતે રાખશું. રજૂ આમાં હું તમને શોર્ટ ટ્રીક આપું કે યાદ આપણે સીધી રાખવું હોય તો આપણે શું યાદ રાખશું? જુઓ, બારાત વાલે, બારાત એટલે બી વાલે, બારાત વાલે યલો રેડ ગ્રીન ગાડી લાય, યલો રેડ ગ્રીન ગાડી લાય. થઈ ગઈ શોર્ટ ટ્રીક? ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. 9 નંબરનો ક્વેશ્ચન, મેસેજિંગ મેડિકેશન ઓવર ધ સ્કિન ઇઝ, કે સ્કિન ઉપર જે મેડિકેશન લગાવી એને શું કહેવાય? ઇન્સ્ટિલેશન્સ, ઇનેક્શન, ઇન્હાલેશન્સ કે ઇરિગેશન્સ. તો આની અંદર આપણો જવાબ આવશે ઇનેક્શન, બરાબર. ઇન્સ્ટિલેશન એટલે અંદર ટીપા પાડવા, ઇન્હાલેશન એટલે આપણે નાશ લઈએ, ઊંટું થેરાપીએ. ક્લિયર? એટલે આવી ક્વેશ્ચન એક્ઝામમાંથી પૂછાયેલા છે અને પૂછાય એવા જ છે. 10 નંબરનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મેથડ ફોર ઇફેક્ટિવ કંટ્રોલ ઓફ પેન ઇન પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ્સ એન્ડ ધોઝ વિથ ક્રોનિક પેન. શું કહેવા માગે છે? કઈ રીતે આપણે જોવાનું કે ભાઈ પેન્સ કયું છે? તો ક્રોનિક પેન છે.
क्या पीरियड की बात है कि पोस्ट ऑपरेटिव पेशेंट्स की बात है, तो पोस्ट ऑपरेटिव पेशेंट्स की अंदर क्रॉनिक पेन ने कंट्रोल करने अपने नीचेना में कई मेथड उपयोग करशो, ट्रांसम्यूकसल रूट, पेरेंटल रूट, ट्रांसडलमर रूट, इंट्रा स्पाइनल रूट। क्लियर? आनी अंदर आप जवाब आ ट्रांसडर्मल रूट। शू रूट जवाब आ ट्रांसडर्मल रूट। ये शूँ करे एकदम रिलीज केव थे आ रूट में स्लोली मेडिसिन रिलीज थती हो सीस्टम की अंदर पची सर्क्युलेट थती हो बराबर। क्रॉनिक पेन में ट्रांसडर्मल रूट इफेक्टिव है। 11 नंबर क्वेश्चन क्लार्क्स रूल इज यूज फॉर ए 11 इवोल्यूटिंग द आईक्यू ऑफ चाइल्ड, बी इवोल्यूटिंग चाइल्ड मेंटल ग्रोथ, सी इवोल्यूटिंग चाइल्ड फिजिकल ग्रोथ, ए डी इस्टिमेटिंग द पीडियाटिक डोजिस ऑफ ड्रग्स। तो क्लर्क्स रूल शेना माटे उपयोग में करीए छीए आपणे, तो क्लर्क्स रूल आवशे के पीडियाटिक डोजना ड्रग्स माटे आपणे आनो काउंटिंग करीए छीए। क्लियर? हवे आनी अंदर आपणे कई रीते काउंटिंग करशुं के जे बाळकनुं वजन होय ने, एटले के आमां बाळकनुं वजन पाउंडमां लेवानुं, शामां लेवानुं, पाउंडमां लेशुं, अने पछी एनी साथे आपणे एडल्टना डोजने मल्टीप्लाय करी देशुं, एडल्ट डोज मल्टीप्लाय करशुं एटले तमने क्लार्क रूल्स प्रमाणे बाळकनो डोज तमने मळी जशे। क्लियर? एटले बाळकनो वजन पाउंडमां लेवानुं अने मल्टीप्लाय करवानुं एडल्ट डोजथी। तो 12 नंबरनो क्वेश्चन रीएजेंट यूज फॉर टेस्टिंग आल्ब्यूमिन यूरिन, आ भी बहु महत्वनो क्वेश्चन छे के यूरिन टेस्टिंग आल्ब्यूमिन करवा माटे रीएजेंट कयो उपयोग करीए छीए, एसिटिक एसिड, मेग्नेशियम सल्फेट, सी बेनिल सोल्यूशन्स, के डी एमोनियम सल्फेट। तो आनी अंदर आपणो शुं जवाब आवशे, आनी अंदर आपणो जवाब आवशे ए एसिडिक एसिड। आल्ब्यूमिन माटे शुं आवशे? एसिटिक एसिड आवशे, बराबर। हवे जो आमां प्रोटीन आपणे बे रीते यूज करीए छीए, एक हॉट टेस्ट आपणे करीए छीए अने बीजुं करीए छीए कोल्ड टेस्ट, बराबर। હવે હોટ ટેસ્ટની અંદર શું હોય છે કે હોટ ટેસ્ટમાં આપણે શું લઈએ છીએ, એસિડિક એસિડ લઈએ છીએ અને એની અંદર જે આલ્બ્યુમિન હોય યુરિનની અંદર ક્લાઉડી કલરનો જોવા મળે છે, જો ક્લાઉડી કલરનો જોવા મળે તો પછી આલ્બ્યુમિન પ્રેઝન્ટ છે, બરાબર। જ્યારે કોલ્ડ ટેસ્ટની અંદર આપણે શું લઈએ છીએ કે નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, શેનો? નાઇટ્રિક એસિડનો આપણે ઉપયોગ કરીએ છીએ, આ બી યાદ રાખજો। ક્લિયર? કોલ્ડ ટેસ્ટની અંદર નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે હોટ ટેસ્ટની અંદર એસિટિક એસિડનો આપણે ઉપયોગ કરીએ છીએ। ચાલો આગળ જોઈએ 30 નંબરનો ક્વેશ્ચન, બેડ ક્રેડલ ઇઝ યુઝ ટુ, બેડ ક્રેડલ શેના માટે ઉપયોગમાં લઈએ છીએ, રિડ્યુસ ધ વેટ ઓફ ટોપ લિનન, સ્વિંગ ધ પેશન્ટ્સ, સી ઇન્ફોર્મ અધર ઓફ પેશન્ટ્સ પ્રેઝન્સ, મેક બેડ લુક એટ્રેક્ટિવ। જો બેડ ક્રેડલ આપણે તમે બધાએ જોયું હશે, જ્યારે બન્સનો પેશન્ટ હોય ને, બન્સના પેશન્ટ્સ માટે ઉપયોગમાં કરીએ છીએ, બરાબર। તો વિવાહ પિક્ચરમાં બતાવેલું જ છે એન્ડમાં, જે યુવા પિક્ચરની અંદર બેડ ક્રેડલ્સનો ઉલ્લેખ કરેલો છે, પાછળ બતાવેલું, આ ઉપર આખા લિનનથી કવર થયેલું હોય છે, એના માટે શું થાય કે જે લિનનનો વેટ હોય એ રિડ્યુસ કરવા માટે આપણે બેડ ક્રેડલનો ઉપયોગ કરીએ છીએ। ક્લિયર? ચાલો 40 નંબરનો ક્વેશ્ચન, ધ પેશન્ટ ઇઝ શેડ્યુલ ફોર અ રાઇટ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, ધ નર્સ શુડ ટીચ વિચ ઓફ ધ ફોલોઈંગ પોસ્ટ ઓપરેટિવ લેગ પોઝિશન્સ। એટલે આમાં શું કહેવા માગે છે કે પેશન્ટ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરવાનું છે જમણી બાજુનું, બરાબર, તો નર્સ પોસ્ટ ઓપરેટિવ લેગ પોઝિશન માટે શું પેશન્ટને સમજાવશે કે મેન્ટેન લેગ ઇન એડક્શન્સ, મેન્ટેન લેગ ઇન એબડક્શન્સ, મેન્ટેન ઇન્ટરનલ લેગ રોટેશન્સ, કે મેન્ટેન મોર દેન 90 ડિગ્રી હિપ ફ્લેક્શન્સ। તો આની અંદર ખાસ એ જુઓ કે આમાં શું કરવું પડશે, આની અંદર આપણો જવાબ આવશે મેન્ટેન લેગ ઇન એબડક્શન્સ। આ યાદ રાખજો, આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। હવે આમાં શું કરવું પડે કે આની અંદર ધારો કે રાઇટ હિપ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરવાનું હોય ત્યારે આપણે શું એવોર્ડ કરવું પડે, ફ્લેક્શન એવોર્ડ કરવું પડે, બરાબર। પછી ફ્લેક્શન ના કરાય, લેગ ક્રોસ ના કરી શકીએ, એડક્શન્સ આપણે ના કરાય, બરાબર, એક્સટર્નલ રોટેશન ના કરાય, કેમ કે આમાં શું થઈ જાય કે પ્રોસ્થેસિસનું ડિસલોકેશન્સ થવાનું અને વિનસ રિટર્ન થવાના માં પ્રોબ્લેમ ઇન્ટરફિયર થઈ શકે છે। ક્લિયર? શું શું આમાં ના કરી શકાય, એક તો તમે એડક્શન ના કરી શકો, લેગ રોટેશન્સ ના કરી શકો, પછી લેગ ક્રોસિંગ ના કરી શકો, કેમ ના કરી શકીએ આ બધું, કારણ કે એમાં શું જે પ્રોસ્થેસિસ હોય એ ડિસલોકેટ થઈ જાય અને વિનસ રિટર્નમાં ઇન્ટરફિયર થવાના ચાન્સીસ વધી જાય છે। ક્લિયર? એટલે આપણે લેગને મેન્ટેન કરવા માટે હંમેશા એબડક્શન આપીશું અને તમે વચ્ચે પીલો પણ આપી શકો છો આફ્ટર સર્જરી। ક્લિયર?
ओके चलो 15 नंबर क्वेश्चन, पेशेंट्स विथ कार्डियोवास्कुलर डिसऑर्डर हैड डिमिश गेग रिफ्लेक्स नर्स विल, कि पेशेंट जनों कार्डियोवास्कुलर डिसऑर्डर है और गेग रिफ्लेक्स ओछा है तो इन्हें तमे नर्स तरीके शू करशो, इंस्टील आर्टिफिशियल स्टीयर, बी मेंटेन साइडलाइनिंग पोजिशंस, सी ऑफर स्मॉल सीप ऑफ क्लियर फ्लूड, थोड़ू थोड़ू क्लियर फ्लूड आपवानुं, टेस्ट क्रेनियल नर्व थर्ड फोर्थ अने सिक्स, बराबर। तो आनी अंदर आपणो शुं जवाब आवशे, आनी अंदर आपणो जवाब आवशे, जवाब आनी अंदर शुं आवशे, मेंटेन साइड लाइनिंग पोजिशंस, कारण के शू है एना गेग रिफ्लेक्सिस ओछा है तो पेशेंट ने कोई भी आपो तो शू एस्पिरेशन्स ना चांसीस वधी जशे, बराबर। धारो के गेग वॉमिटिंग के वो करे तो पेशेंट शू थी जाए थ्रोट में इरिटेशन्स थाय अने ये सीधो अंदर जवाना चांसीस थी जाए, जैसे लाइंग पोजिशन आपीए तो ये एस्पिरेशन्स थी बचाई सके पेशेंट ने, क्लियर। चलो 60 नंबर क्वेश्चन, द फिफ्थ वाइटल साइन इज, पांचमू वाइटल साइन क्यों है, मेन आर्टेरियल प्रेशर, पेन, एबीजी एनालिसिस, KSO2, तो अंदर आप जवाब आशे आपणो पांचमू है पेन, चार क्या है TPR BP टेम्परेचर पल्स रेस्पिरेशन ने ब्लड प्रेशर, पांचमू है पेन, बराबर। अने इमरजेंसी पूछे तो पिप्युलरी रिएक्शन्स, याद रखो इमरजेंसी वालों पर एक्जाम में पूछाई जाएगा तो पिप्युलरी रिएक्शन्स। जो वीडियो गमता हो तो मेरी चैनल ने सब्सक्राइब करवा भूलो नहीं, शेयर करवा भूलो नहीं। 17 नंबर क्वेश्चन, आफ्टर यूजिंग अ थर्मोमीटर इट शुड बी क्लीन इन विच डायरेक्शन्स, के तमे थर्मोमीटर नो उपयोग कर्या पछी क्या थी तमे एने क्या डायरेक्शन थी तमे एने क्लीन करशो, तो एनी अंदर बल्ब टू स्टेम, स्टेम टू बल्ब, इन एनी डायरेक्शन्स के बाय लाइनियर मूवमेंट, तो आफ्टर कीधु छे तो एमां शुं आवशे स्टेम टू बल्ब, बराबर। शुं आवशे आफ्टर यूज कर्या पछी थर्मोमीटर ने तमे स्टेम टू बल्ब क्लीन करवानुं छे अने पहला बल्ब टू स्टेम, बराबर। कारण के आफ्टर में शूँ है तो जो स्टेम पर शूँ आए जो कंटेमिनेट थी गयु एट स्टेम टू बल्ब करव पड़े, बिफोर मैं आशे बल्ब टू स्टेम, याद रखो बंने क्वेश्चन IMP है। 18 नंबर क्वेश्चन, अ क्लिनिकल थर्मोमीटर इंडिकेट्स टेम्परेचर इन डिग्री फेरनहाइट फ्रॉम, कि क्लिनिकल थर्मोमीटर होना पर नंबर होट 94 to 108, 96 to 108, 94 to 110, 96 to 110। तो आनी अंदर आप शूँ जवाब आशे के ऊपर कितलू होय छे 94 to 110, आपणो जवाब आवशे। धारो के तमने सेल्सियस में पूछी ले तो सेल्सियस में कितलू होय छे 35 सेल्सियस to 43.3 सेल्सियस, उतावळ नहीं करवानी, एक्जाम में जोई लेवानुं कि फेरनहाइट छे के पछी सेल्सियस छे, क्लियर, पछी शांतिथी जवाब आपवानो। तो 90 नंबर क्वेश्चन, विच स्टेज इज कॉल्ड फास्टिजियम इन टू पेशेंट विथ फीवर, के फीवर वाला पेशेंट्स की अंदर तमे फास्टिजियम स्टेज कोने कहेशो, इनिशियल स्टेज ऑफ फीवर के शुरुआत तबक्को, मेक्सिमम एंड कॉन्स्टेबल टेम्परेचर महत्तम लेवल टेम्परेचर पहुंचे एने टेम्परेचर स्लोली बिकम नॉर्मल, टेम्परेचर स्लोली नॉर्मल थत होने टेम्परेचर फास्टली बिकम नॉर्मल, झड़पती नॉर्मल थी जाए, तो आने आप शूँ जवाब आशे, आने आप जवाब आशे कि फास्टिजियम की अंदर शूँ हो एकदम मेक्सिमम लेवल पर टेम्परेचर पहुंची जाए आप शूँ कहूँ फास्टिजियम तरीके ओळखीशुं, क्लियर। 20 नंबर क्वेश्चन, द डिफरेंस बिट्वीन द एपिकल एंड रेडियल पल्स रेट इज कॉल्ड, रेडियल और एपिकल पल्स वच्चे तफावत ने शूँ कही छे, आ एक्जाम घनी वार एक्जाम में क्वेश्चन पूछायेलो छे, पल्स डेफिशियट, पल्स एम्प्लिट्यूड, रिधम डेफिशियट के हाइट एम्प्लिट्यूड। जवाब जोता पहला जो मेरी चेनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करजो, शेर करजो, लाइक करजो अने तमारा फ्रेंड सर्कल अंदर शेर करजो। चलो आनो जवाब आवशे पल्स डेफिशिएट। चलो हवे आपणे मळीए काले एक नवा वीडियो साथे, मारो वीडियो जोवा माटे बधानो थैंक यू।